ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે તેને ધ્યાનમાં રાખીને સુરતના ડુમ્મસ અને ગણેશ બીચ બંધ કરી દેવામાં આવ્યા છે પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે બીચ બંધ કરવામાં આવ્યા છે અને બંને બીચ આગામી તારીખ પંદર સુધી બંધ રહેશે સમગ્ર ગુજરાતમાં આગામી ચોવીસ કલાકમાં વાયુ નામનો વાવાઝોડુંનો ખતરો છે ત્યારે સુરત તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે ત્યારે સુરત પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે સુરતના ત્રણ દરિયાકિનારા બંધ કરાવવાની સૂચના આપી દેવામાં અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પેટ્રોલિંગ કરી દેવામાં આવ્યું છે આપણી સાથે છે શું માનું છે કેવા પ્રકારનું પેટ્રોલિંગ છે અને કયા દરિયા કિનારે કેટલું બંધ કરાવવામાં આવ્યું છે વાવાઝોડાની ચેતવણીના પગલાના ભાગરૂપે અહીંયાથી તમામ જે લોકો છે એ લોકોને અહીંયાથી ખસેડવાની ચેતવણી આપવામાં આવી છે કોઈ દરિયામાં ન જાય અને માછીમારી કરવા પણ ન જાય તેની સૂચના આપવામાં આવી છે અને તમામ જે લોકો દરિયા પર છે સહેલાણીઓ તેમને બધાને પણ અહીંયા દરિયા પરથી દૂર જવા માટે સૂચના આપવામાં આવેલી છે સ્ટેન્ડ બાનની વાત સ્ટેન્ડ બાયની વાત છે કેટલા પોલીસકર્મીઓ તૈનાત કરી દેવામાં આવશે ત્રણેય દરિયા કિનારે દરિયા કિનારે કોઈ વ્યક્તિને ખબર ન હોય અને ભૂલથી જતી રહે એને રોકવા માટે થઈને પણ તમામ દરિયાના રસ્તા ઉપર પોલીસને પોઈન્ટ મૂકવામાં આવેલા છે અને કોઈ પણ પ્રજાજન ન જઈ શકે દરિયા પર અને એને કોઈ ન થાય એની માટે થઈને લેવામાં આવેલા છે છે મેડમ સુરક્ષાની વાત સુરક્ષાને લઈને તંત્ર દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે હાલમાં તમામ માછીમારોને દરિયામાં માછીમારી કરવા નહીં જવા માટે ચેતવણી આપવામાં આવેલી છે તમામ ગામે ગામ મિટિંગ લઈ અને તમામને ચેતવણી આપીને સૂચના આપવામાં આવેલી છે અને પોલીસના પોઈન્ટો તમામ જગ્યાએ લગાવવામાં આવેલા છે જેવી રીતે અધિકારીઓ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને તમામ જગ્યાએ સુરતના ત્રણ દરિયા કિનારા જે મેન ગણાય છે તેમાં બંધ કરાવવામાં આવી રહ્યા છે અને તમામ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે કેમેરામેન રાહુલ આયરે સાથે મયુર મિસ્ત્રી સુરત